नमस्कार मित्रों, आजना वीडियो में आपणे 18मी G20 समिट 2023 ना संपूर्ण प्रश्नोत्तरी परीक्षा लक्षी चर्चा करीशुं। मित्रों, हवे वीडियो करीए स्टार्ट अने जोईए G20 समिट 2023 ना अगत्यना प्रश्नो। G20 नी स्थापना क्यारे करवामां आवी? तो 26 नवेम्बर 1999ना दिवसे G20 नी स्थापना करवामां आवी हती। G20 નો લોગો ભારતમાં ક્યારે લોન્ચ કરવામાં આવ્યો? તો ભારતના માનનીય વડાપ્રધાન શ્રીએ 8 નવેમ્બર 2022ના રોજ G20 2023નો લોગો ભારતમાં લોન્ચ કર્યો હતો। મિત્રો, G20ના લોગોમાં ભારતના ચિત્ર સાથે તિરંગાના રંગો, આ ઉપરાંત ભારતનું રાષ્ટ્રીય ફૂલ કમળ પણ ઉમેરવામાં આવ્યું હતું। મિત્રો, કમળની જે 7 પાંખડી દર્શાવવામાં એટલે કે બતાવવામાં આવી છે, જે વિશ્વના 7 ખંડો દર્શાવે છે। G20 લોગોની નીચે ભારત શબ્દ એ કઈ લિપિમાં લખાયેલો છે? તો તે દેવનાગરી લિપિમાં લખાયેલો છે। G20 શિખર સંમેલનનું આયોજન ક્યાં કરવામાં આવ્યું હતું? તો દિલ્હીના ભારત મંડપમાં G20 2023નું શિખર સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું। ભારતમાં કેટલામી G20 શિખર સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું? તો તે છે 18મી। G20 2023 શિખર સંમેલનની થીમ જણાવો। તો વસુધૈવ કુટુંબકમ એટલે કે એક પૃથ્વી એક પરિવાર અને એક ભવિષ્ય, એ G20 2023 શિખર સંમેલનની થીમ હતી। ભારતે G20માં કયા દેશોને આમંત્રિત કર્યા હતા? તો બાંગ્લાદેશ, ઇજિપ્ત, મોરિશિયસ, નેધરલેન્ડ, નાઇજીરિયા, ઓમાન, સિંગાપોર, સ્પેન અને UAE। G20ના કાયમી સભ્ય તરીકે કોનો સમાવેશ કરવામાં આવે છે? તો G20ના નવા કાયમી સભ્ય તરીકે આફ્રિકન યુનિયનનો સમાવેશ કરવામાં આવે છે। હવે મિત્રો, G20 એ G20 નહીં પરંતુ G21 તરીકે ઓળખવામાં આવશે। આફ્રિકન યુનિયનના હાલના અધ્યક્ષ કોણ છે? તો અજાલી અસુમાની એ આફ્રિકન યુનિયનના હાલના અધ્યક્ષ છે। આફ્રિકન યુનિયનનું વડું મથક ક્યાં આવેલું છે? તો એડિસ અબાબા ઇથોપિયામાં આફ્રિકન યુનિયનનું વડું મથક આવેલું છે। ભારત પછી G20ની અધ્યક્ષતા કયો દેશ કરશે? તો એ કરશે બ્રાઝિલ। G20 2023માં ભારતના શેરપા કોણ હતા? તો નીતિ આયોગના પૂર્વ CEO અમિતાભ કાંત એ G20 2023માં ભારતના શેરપા હતા। નેક્સ્ટ ક્વેશ્ચન, તો G20 હેલ્થ વર્કિંગ ગ્રુપની 4થી બેઠક અને હેલ્થ વર્કિંગ મંત્રીઓની બેઠકનું આયોજન ક્યાં કરવામાં આવ્યું હતું? તો તે આયોજન ગુજરાતનું પાટનગર ગાંધીનગરમાં કરવામાં આવ્યું હતું। G20 ડિજિટલ ઇકોનોમી વર્કિંગ ગ્રુપની 4થી બેઠક અને ડિજિટલ ઇકોનોમી વર્કિંગ ગ્રુપની મંત્રીઓની બેઠક ક્યાં કરવામાં આવી હતી? તો બેંગલુરુ કર્ણાટકમાં આ બેઠક કરવામાં આવી હતી। G20 જોઈન્ટ હેલ્થ ફાઇનાન્સ મિનિસ્ટર્સની બેઠક ક્યાં કરવામાં આવી હતી? તો ગુજરાત ગાંધીનગરમાં આ બેઠક કરવામાં આવી હતી। G20 ટ્રેડ એન્ડ ઇન્વેસ્ટમેન્ટ વર્કિંગ ગ્રુપની 4થી બેઠક અને ટ્રેડ એન્ડ ઇન્વેસ્ટમેન્ટ મંત્રીઓની બેઠક ક્યાં કરવામાં આવી હતી? તો જયપુર રાજસ્થાનમાં આ બેઠક કરવામાં આવી હતી। G20 કલ્ચર વર્કિંગ ગ્રુપની 4થી બેઠક અને કલ્ચર મિનિસ્ટર્સની બેઠક ક્યાં કરવામાં આવી હતી? તો વારાણસી ઉત્તર પ્રદેશમાં આ બેઠક કરવામાં આવી હતી। મિત્રો, સાંસ્કૃતિક મંત્રીઓની બેઠકના દસ્તાવેજને કાશી સંસ્કૃતિ માર્ગ નામ આપવામાં આવ્યું હતું અને આ બેઠકની થીમ હતી સંસ્કૃતિ બધાને જોડે છે। કઈ થીમ હતી? તો સંસ્કૃતિ બધાને જોડે છે। G20
हेल्थ वर्किंग मंत्रियोंनी बैठक में शू लॉन्च करवामां आव्युं तो ग्लोबल इनिशिएटिव ऑन डिजिटल हेल्थ एटले के GIDH गिद लॉन्च करवामां आवी हती। ताजेतरमां प्रथम G20 फिल्म फेस्टिवल आयोजन कोना द्वारा करवामां आव्युं हतुं तो भारतना विदेशी मंत्रालय अने इंडिया इंटरनेशनल सेंटर द्वारा प्रथम G20 फिल्म फेस्टिवलनुं आयोजन करवामां आव्युं हतुं। ताजेतरमां क्राफ्ट बजार खाते प्रदर्शनमां कोणे गुजरात मध्यप्रदेश राठवा बिलाला नायक अने भील जनजातिओनी कलानुं जीवन प्रदर्शन दर्शाव्युं हतुं तो पिथोरा कलाना कलाकार पद्मश्री परेश राठवाए आ प्रदर्शन दर्शाव्युं हतुं। ताजेतरमां क्राफ्ट बजार खाते आदिवासी कला अने कलाकृतिओना प्रदर्शननुं आयोजन कोना द्वारा करवामां आव्युं हतुं तो ट्राइफ द्वारा अने ट्राइफनुं फूल फॉर्म छे ट्राइबल कोऑपरेटिव मार्केटिंग डेवलपमेंट फेडरेशन इंडिया लिमिटेड। ताजेतरमां 18मी G20 बैठकना स्थळ भारत मंडपम प्रगति मैदान खाते कोनी प्रतिमानी स्थापना करवामां आवी तो ते छे नटराजनी। ताजेतरमां माननीय वडाप्रधान श्री नरेन्द्र मोदी द्वारा 18मी G20 समिटमां कया एलायंसनी शुरुआत करवामां आवी तो ग्लोबल बायोफ्यूअल एलायंस जेने GBA ओळखवामां आवे छे तेनी शुरुआत माननीय वडाप्रधान श्री द्वारा करवामां आवी हती। नवी दिल्ली खाते आयोजित G20 समिटमां भारतने यूरोपथी जोड़ता कया कॉरिडोरने बनावानी जाहेरात करवामां आवी छे तो इंडिया मिडल ईस्ट यूरोप इकोनॉमी कॉरिडोर बनावानी जाहेरात करवामां आवी हती। मित्रों आ जे कॉरिडोर बनावामां आवशे तेनी लंबाई ए 6000 किलोमीटर छे जेमां 3500 किलोमीटर ए दरियाई मार्ग रहेशे। नेक्स्ट क्वेश्चन तो IMEC नुं फूल फॉर्म जणावो तो इंडिया मिडल ईस्ट यूरोप इकोनॉमिक कॉरिडोर एटले के IMEC। ताजेतरमां कोना द्वारा भारत मधर ऑफ डेमोक्रेसी पोर्टल लॉन्च करवामां आव्युं तो संस्कृति मंत्रालय द्वारा भारत मधर ऑफ डेमोक्रेसी पोर्टल लॉन्च करवामां आव्युं हतुं। ताजेतरमां G20ના દેશોના પ્રતિનિધિઓને ભારતના 5000 વર્ષના ઇતિહાસથી માહિતગાર કરવા કયા પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું તો વોલ ઓફ ડેમોક્રેસી। શ્રીમદ ભગવદ્ ગીતામાંથી પ્રેરણા લઈ જીવન સંબંધિત સવાલોના જવાબ મેળવવા डिजिटल इंडिया एक्सपीरियंस जोन में क्यों क्योस्क मुकवामां आव्युं हतुं तो ते छे आस्क गीता। मित्रों आस्क गीता क्योस्क ए टेकबीन कंपनी द्वारा बनावामां आव्युं हतुं अने आ टेकबीन कंपनी मशीन लर्निंग टेक्नोलॉजीनो उपयोग कर्यो हतो। नेक्स्ट क्वेश्चन जोईए तो G20 समिटमां कया म्यूजिकल ग्रुप द्वारा भारत वाद्य दर्शन म्यूजिकल जर्नी ऑफ इंडिया रजू करवामां आव्युं हतुं तो गांधर्व अतोधम। नेक्स्ट क्वेश्चन G20 समिटनी सुरक्षा माटे भारतीय वायुसेना द्वारा कई सिस्टम तैनात करवामां आवी हती तो एरबोर्न वॉर्निंग एंड कंट्रोल सिस्टम आवाक्स सिस्टम तैनात करवामां आवी हती। ग्लोबल समिट फॉर ट्रेडिशनल मेडिसिन समिटनी थीम जणावो तो बधा माटे आरोग्य अने सुखकारी तरफ ए ग्लोबल समिट फॉर ट्रेडिशनल मेडिसिन समिटनी थीम हती। नेक्स्ट क्वेश्चन G20માં ટ્રોઇકા કોને કહેવામાં આવે છે તો G20ના વર્તમાન સમયના અગાઉના વર્ષના અને આવનાર વર્ષના અધ્યક્ષ દેશોના સમૂહને ટ્રોઇકા કહેવામાં આવે છે। G20 કલ્ચર વર્કિંગ ગ્રુપની ચોથી બેઠકમાં સભ્ય રાષ્ટ્રો અને આમંત્રિત દેશોના સમૃદ્ધ સંગીત વારસાની ઉજવણી માટે કયા શીર્ષક હેઠળ
G20 ग्लोबल ऑर्केस्ट्रा परफॉर्मन्स रजू करवामां आव्युं हतुं, तो ते छे सूर वसुधा। क्यूँ छे? सूर वसुधा। G20 में चर्चा में रहेले TCIM नुं पूरुं नाम जणावो, तो ट्रेडिशनल कम्प्लिमेंटरी इंटरग्रेटिव मेडिसिन एटले के TCIM। G20 वर्तमानमां G20 केटला ट्रेक धरावे छे? तो 3 ट्रेक धरावे छे, जेमां फाइनांस ट्रेक जे 8 कार्य शाखा धरावे छे, ત્યારબાદ શેરપા ટ્રેક જે 12 કાર્ય શાખા ધરાવે છે, ત્યારબાદ એન્ગેજમેન્ટ ગ્રુપ જે ખાનગી ક્ષેત્ર સિવિલ સોસાયટી જેવા 10 સમૂહો ધરાવે છે। નેક્સ્ટ ક્વેશ્ચન, G20 નો કાયમી આમંત્રિત દેશ કયો છે? તો તે છે સ્પેન। કયો દેશ છે? સ્પેન છે। G20 માં ભારત મંડપમ ખાતે માનનીય વડાપ્રધાનશ્રીએ વિદેશમાંથી આવનાર મહેમાનોને કયા બેકગ્રાઉન્ડ પ્લેટફોર્મ પર સ્વાગત કર્યું હતું? તો ઓડિશાના કોર્નાક સૂર્ય મંદિરના ચક્રને દર્શાવતા બેકગ્રાઉન્ડ પ્લેટફોર્મ પર સ્વાગત કર્યું હતું। કોર્નાકના સૂર્ય મંદિરમાં આવેલું કોર્નાક ચક્રનું નિર્માણ કોણે અને ક્યારે કરાવવામાં આવ્યું હતું? તો કોર્નાકના સૂર્ય મંદિરમાં આવેલું કોર્નાક ચક્રનું નિર્માણ 13મી સદીમાં નિર્માણ કરવામાં આવ્યું હતું, અને ગંગ વંશના રાજા નરસિંહદેવ પ્રથમે આનું નિર્માણ કરાવ્યું હતું। કોર્નાક ચક્રનો ઉપયોગ પ્રાચીન સમયમાં શું ઉપયોગ કરવામાં આવતો હતો? તો સમય જાણવા માટે સન ડાયલ તરીકે ઉપયોગ કરવામાં આવતો હતો। મિત્રો, આ કોર્નાકના ચક્રમાં 24 ચક્રો આવેલા છે, અને આ 24 ચક્રોમાંથી જે 2 ચક્રો છે તે સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધીનો ચોક્કસ સમય બતાવે છે। થેન્ક્સ ફોર વોચિંગ। હું આશા રાખીશ કે વર્તમાન પ્રવાહ પર આધારિત G20 સમિટનો આ વિડીયો આપણને ગમ્યો હશે। મિત્રો, વિડીયો ગમ્યો હોય તે વિડીયોને લાઈક કરવાનું, ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા જ નહીં। હવે મળીશું એક નવા વિડીયો સાથે, ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ, જય ગરવી ગુજરાત।